અક્ષર સ્કૂલની ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન એમાં લેક્ચર નંબર 2 ની અંદર ચેપ્ટર 4 છે વસ્તુના જૂથ બનાવવા. એમાં આપણે અગાઉના લેક્ચરમાં ટોપિક નંબર 4.1 જોયો હતો અને પ્રવૃત્તિ 1 જોઈ હતી. આજે આપણે પ્રવૃત્તિ નંબર 2 અને 4.2 છે એ જોવાનું છે. પ્રવૃત્તિ નંબર 2 છે પેજ નંબર 27 ઉપર. કોષ્ટક 4.2 માં કેટલાક સામાન્ય પદાર્થોની યાદી આપવામાં આવેલ છે. તેના સિવાય તમારા ધ્યાનમાં આવતા અન્ય વધારે પદાર્થો આ કોષ્ટકના કોલમ 1 માં ઉમેરી શકો છો. હવે 4.2 છે કોષ્ટક, એની અંદર તમને પદાર્થ આપેલા છે. હવે એના સિવાય પણ તમે વધારે લખી શકો છો. હવે દૈનિક ઉપયોગમાં આવતી એવી વસ્તુઓનો વિચાર કરવા પ્રયત્ન કરો જે મુખ્યત્વે આ પદાર્થોની બનેલી હોય અને તેની કોલમ 2 માં યાદી બનાવો. હવે બે કોલમ આપેલી છે, 1 અને 2. એમાં પહેલી કોલમમાં પદાર્થ આપેલો છે અને એ પદાર્થમાંથી કઈ કઈ વસ્તુ બનેલી છે એ આપેલું છે. હવે 4.2 કોષ્ટક છે, એની અંદર પહેલા આપેલું છે લાકડું. તો લાકડામાંથી કઈ કઈ વસ્તુ બને? તો કે ખુરશી, ટેબલ, ફળ, બળદગાડું અને તેના પૈડા. એના પછી છે કાગળ. કાગળમાંથી કઈ કઈ વસ્તુ બને? તો કે ચોપડીઓ, નોટબુક, ન્યૂઝપેપર, રમકડા, કેલેન્ડર વગેરે. પછી છે ચામડું. તો ચામડામાંથી કઈ કઈ વસ્તુ બને આપણે વિચારીએ તો બેગ છે, પાકી, ચપ્પલ, પર્સ, પટ્ટો, યંત્રોના પટ્ટા, આવી બધી વસ્તુ છે ચામડામાંથી તૈયાર થાય. એના પછી પ્લાસ્ટિક છે. તો પ્લાસ્ટિકમાંથી કઈ કઈ વસ્તુ બને? તો કે ડોલ, કંપાસ બોક્સ, ડબ્બા, પેન, પગરખા, રમકડા, એવી વસ્તુ છે એ પ્લાસ્ટિકમાંથી બને છે. પછી છે રૂ. રૂમાંથી સાડી, શર્ટ, જીન્સ, ગાદલા, દોરી, દોરડા, રૂમાલ, ચાદર, આવી બધી વસ્તુ છે એ રૂમાંથી બને છે. પછી આપણે બીજા પણ પદાર્થ વિચારી શકીએ. ફોર એક્ઝામ્પલ કાચ લઈએ. તો કાચમાંથી કઈ કઈ વસ્તુ બને? તો કે ગ્લાસ બને, ચશ્મા, બારી, અરીસા, એવી વસ્તુ છે કાચમાંથી બને છે. હવે આના સિવાય પણ તમે કોઈ પણ પદાર્થની યાદી તૈયાર કરી શકો છો કે એ પદાર્થમાંથી કઈ કઈ વસ્તુ બને છે. આ બધા કોષ્ટકો પરથી શું ખ્યાલ આવે છે? પહેલા આપણે વસ્તુઓને જુદી જુદી રીતે જૂથમાં વહેંચી, તેના બાદ આપણે એ જાણકારી મેળવી કે આપણી આજુબાજુની વસ્તુઓ અનેક પદાર્થોની બનેલી હોય છે. આપણે પહેલા શું ચર્ચા કરેલી હતી કે જૂથ બનાવ્યા હતા, આકારોના આધારે જૂથ, પછી પદાર્થોના આધારે કે પ્લાસ્ટિકમાંથી કઈ કઈ વસ્તુ બને છે, બરાબર, કાગળમાંથી કઈ કઈ વસ્તુ બને છે, તો એ આધારે આપણે જૂથ બનાવ્યા હતા. તો એનો મતલબ કે પદાર્થ છે એ અલગ અલગ વસ્તુથી બનેલી હોય છે. કેટલીક વખત કોઈ વસ્તુ એક જ પદાર્થની બનેલી હોય છે. એવું પણ બને છે કે એક જ વસ્તુ ઘણા પદાર્થોની બનેલી હોય છે. હવે કોઈ વસ્તુ છે એવું પણ હોય કે એક જ પદાર્થમાંથી બનેલી હોય, પણ ઘણી એવી વસ્તુ પણ હોય કે એક કરતા વધારે પદાર્થો ભેગા મળીને એ વસ્તુ તૈયાર થતી હોય. અને વળી એક જ પદાર્થનો ઉપયોગ કરી બિન વસ્તુઓ બનાવી શકાય છે. પછી કીધું છે એક જ પદાર્થનો ઉપયોગ કરી અલગ અલગ વસ્તુ બનાવી શકાય. આપણે ઉપરના પુસ્તકમાં જોયું કે લાકડું છે, લાકડામાંથી અલગ અલગ વસ્તુ બનાવી શકાય, ખુરશી, ટેબલ, એવી અલગ અલગ વસ્તુ બનાવી શકાય. કોઈ વસ્તુ બનાવવા માટે કયા પદાર્થનો ઉપયોગ કરવો તે કેવી રીતે નક્કી થાય. હવે કીધું છે કોઈ વસ્તુ બનાવવા માટે કયા પદાર્થનો ઉપયોગ કરવો એ આપણે કેમ નક્કી કરશું? એવું લાગે છે કે આપણને વિવિધ પદાર્થો વિશે વધુ જાણવાની આવશ્યકતા છે. હવે આના ઉપરથી આપણને એમ લાગે છે કે આપણે હજી કંઈક વિવિધ પદાર્થો છે એના વિશે જાણવાની જરૂર છે. તો પદાર્થોના છે ગુણધર્મો. ટોપિક નંબર છે 4.2 પદાર્થોના ગુણધર્મો. એમાં જોઈએ, શું તમને ક્યારે એવો વિચાર આવ્યો છે કે પ્યાલો કપડાનો કેમ બનાવવામાં આવતો નથી? હવે આપણને ક્યારે એવો વિચાર આવ્યો છે કે પ્યાલો છે, બરાબર, એ કપડાનો કેમ નથી બનાવવામાં આવતો? પ્રકરણમાં કપડાના ટુકડા સાથે આપણે જે પ્રયોગ કર્યો હતો તે યાદ કરો. આપણે કપડાના ટુકડા સાથે આપણે આના અગાઉના લેક્ચરમાં આપણે કયો પ્રયોગ કર્યો હતો એ યાદ કરો. અને એ ધ્યાનમાં રાખો કે આપણે પ્યાલાનો ઉપયોગ સામાન્ય રીતે પ્રવાહીને રાખવા માટે કરીએ છીએ. અને આપણે પ્યાલાનો ઉપયોગ શેના માટે કરીએ? તો કે પ્રવાહીને રાખવા માટે કરીએ છીએ. એટલા માટે જો આપણે કપડાનો પ્યાલો બનાવીએ તો આપણું આ કાર્ય હાસ્યાસ્પદ લાગશે. જો આપણે કપડાનો પ્યાલો બનાવશું અને એની અંદર પાણી રાખવાનો પ્રયત્ન કરશું તો આપણને હાસ્યાસ્પદ લાગશે કે એમાં પાણી રહેશે નહીં. પ્યાલો બનાવવા માટે કાચ, પ્લાસ્ટિક, ધાતુ અથવા એવો પદાર્થ જોઈએ કે જે પાણીને રોકી શકે છે.
આપણે પ્યાલા માટે એવો પદાર્થ જ વાપરવો પડે કે જે પાણીને રોકી શકે, પ્યાલાની અંદર પાણી રહી શકે. આવી રીતે રસોઈ માટે વાસણ બનાવવા કાગળનો ઉપયોગ કરવો તે બુદ્ધિનું કાર્ય નથી. એવી જ રીતે આપણે રસોઈ બનાવવાના જે વાસણ છે એ આપણે કાગળના વાસણ બનાવીએ તો એ પણ એનો પણ ઉપયોગ કરવો એ બુદ્ધિનું કાર્ય નથી. આમ કોઈ વસ્તુને બનાવવા માટે પદાર્થની પસંદગી તે પદાર્થના ગુણધર્મ અને ઉપયોગના હેતુ પર આધાર રાખે છે. આમ કોઈ વસ્તુ બનાવવા માટે શું કીધું છે, પદાર્થની પસંદગી કરવી એ કેના ઉપર આધાર રાખે, તો પદાર્થના ગુણધર્મ અને એનો ઉપયોગના હેતુ પર આધાર રાખે છે. કે પદાર્થનો ગુણધર્મ કયો છે, કાગળનો આપણે કાપડનો પ્યાલો બનાવશું તો એ કાપડનો ગુણધર્મ શું, તો એમાંથી પાણી વહી જશે, તો પ્યાલા બનાવવા માટે કાપડ છે વપરાય નહીં. તો કાપડનો છે ગુણધર્મ થયો કે પાણી એ રોકી શકે નહીં. અર્થાત પદાર્થોના એ ગુણધર્મો કયા છે જે તેના ઉપયોગ માટે મહત્વપૂર્ણ છે. હવે પદાર્થના એવા ગુણધર્મો કયા કયા છે કે આપણને એ ઉપયોગ માટે મહત્વપૂર્ણ છે, કે આપણને ખબર પડે કે ભાઈ આનો ઉપયોગ આ વસ્તુ માટે કરી શકાય છે, આ વસ્તુ માટે ન કરી શકે. તો એવા કયા કયા ગુણધર્મો છે, નીચે કેટલાક ગુણધર્મોની ચર્ચા કરવામાં આવે છે. હવે આપણને આના પછી પદાર્થના ગુણધર્મ છે એના વિશે અભ્યાસ કરવાનો છે. એમાં આવશે દેખાવ, જે આપણે આવતા લેક્ચરમાં જોશું.